નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષય ભણીશું. તો બાળકો, આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર નંબર 14 વિશે આપણે વાત કરી, પ્રાણીઓના બચ્ચા. તો બાળકો, આજે આપણે તેમના રહેઠાણો વિશે વાત કરવાની છે, પ્રાણીઓના રહેઠાણ, ચેપ્ટર નંબર 15. તો આપણે આપણા ઘરમાં રહીએ છીએ તેમ પ્રાણીઓ પણ તેમના ઘરમાં રહે છે ને. ગાયો ભેંસો હોય તો ગાયો કોઢમાં, પછી ઘેટા બકરા વાડામાં, ચકલી માળામાં રહે છે કે નહીં બાળકો? હા, વેરી ગુડ. તો આજે આપણે તેવી જ રીતે શીખવાનું છે, પ્રાણીઓના રહેઠાણ. તો બાળકો, આપણે જોઈએ અહીં કેટલાક પ્રાણીઓ અને તેમના રહેઠાણોના ચિત્રો તથા નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. શું કહ્યું છે? અહીં પ્રાણીઓ અને તેમના રહેઠાણોના ચિત્રો આપેલા છે. શું આપેલું છે? ચિત્રો અને નામ આપેલા છે, તે આપણે ભણવાનું છે, એટલે કે અભ્યાસ કરવાનો છે તેમનો. ચલો આપણે તમને બાળકો, પહેલું ચિત્ર શાનું દેખાય છે? ગાયો ભેંસોનું દેખાય છે. શેનું દેખાય છે? ગાયો ભેંસોનું. તો ગાય ક્યાં રહે છે? તો કે ગાય કોઢમાં રહે છે. ગાય કોઢમાં રહે છે. ત્યાર પછીનું બાળકો દેખાય, બાજુમાં દેખાય છે ઘોડાનું ચિત્ર. શાનું દેખાય છે? ઘોડાનું. જો બાળકો, લાકડાનું બનાવેલું છે. શું બનાવેલું છે? તબેલો બનાવેલો. ઘોડો તબેલામાં રહે છે. ઘોડો તબેલામાં રહે છે. ગાય કોઢમાં રહે, ઘોડો તબેલામાં રહે છે. ત્યાર પછીનું ચિત્ર છે કૂતરો. શેનું છે? કૂતરો. તો કૂતરો કોટડીમાં રહે છે. કૂતરો કોટડીમાં રહે છે. બાળકો જુઓ, ઘર જેવું દેખાઈ રહ્યું છે, લાકડાનું બનાવેલું છે. હા, વેરી ગુડ. તો બાળકો, કૂતરો કોટડીમાં રહે છે. ત્યાર પછી આપેલું છે ભૂંડ. શું છે? ડુક્કર. એનું નામ છે ડુક્કર, પણ આપણે બધા શું કહીએ છીએ તેમને? ભૂંડ. શું કહીએ છીએ? ભૂંડ. તો ડુક્કર એટલે કે ભૂંડ ડુક્કરવાડામાં રહે છે. ભૂંડ ડુક્કરવાડામાં રહે છે, એટલે કે ડુક્કર ડુક્કરવાડામાં રહે છે. ત્યાર પછીનું ચિત્ર આપેલું છે સિંહ. શાનું છે? સિંહનું ચિત્ર છે. જુઓ બાળકો, નજીકથી જુઓ તો દેખાશે. જો અહીંયા બેઠેલો છે, દેખાય છે? જો અહીંયા દેખાઈ રહ્યું, દેખાય છે ને બાળકો સિંહ? હા, તો સિંહ ગુફામાં રહે છે. ક્યાં રહે છે બાળકો? સિંહ ગુફામાં રહે છે. ત્યાર પછીનું ચિત્ર આપેલું છે સસલાનું. શેનું છે? સસલાનું. તો કે સસલું બખોલમાં રહે છે. સસલું બખોલમાં રહે છે. ત્યાર પછી છે સાપ. શું છે? સાપ. તો કે સાપ આપણે કહીએ કે રાફડામાં રહે છે, તો કે ના, સાપ દરમાં રહે છે. સાપ દરમાં રહે છે.
ચાર પછી ઘેંટા છે, ઘેંટા બકરા છે. શું છે? ઘેંટા બકરા ક્યાં રહે છે? તો કે વાડામાં. ઘેંટા બકરા વાડામાં રહે છે. ચારેય સાઈડથી જાળીઓ ફિટ કરેલી હોય અને અંદર રહેને વાડો કહેવાય. શું કહેવાય બાળકો? વાડો કહેવાય. તો કે ઘેંટા બકરા વાડામાં રહે છે. ત્યાર પછી છે મરઘી. મરઘી ખડા. ખડા એટલે કે પાંજરા. શું કહેવાય? ખડા એટલે પાંજરું કહેવાય. શું કહેવાય? પાંજરું. તો કે મરઘી ખડા કૌંસમાં પાંજરામાં રહે છે. મરઘી પાંજરામાં રહે છે. ત્યાર પછી છે પક્ષી માળામાં રહે છે. પક્ષીઓ ક્યાં રહે બાળકો? માળામાં. પક્ષી માળામાં રહે છે. તો બાળકો અહીંયા જોઈએ, ગાય છે તે કોઢમાં રહે. એટલે કોઢ એટલે શું? તો કે ઘાસથી ઉપર બનાવેલું છપરા જેવું હોય એને કોઢ કહેવાય. શું કહેવાય? કોઢ. તબેલો. તો કે લાકડાના ઘર જેવું રૂમ હોય, એક રૂમ હોય એ સ્પેશિયલ ઘોડા માટેનો જ હોય છે. તેમને તબેલો કહેવાય. શું કહેવાય? ત્યાં એકથી એક કરતાં વધારે ઘોડા પણ હોય છે તેને તબેલો કહેવાય છે. કૂતરો. તો કે કૂતરો કોટડીમાં રહે છે. કૂતરો કોટડીમાં રહે છે. ત્યાર પછી છે ડુક્કર. તો કે ડુક્કર ડુક્કરવાળામાં, એટલે કે ત્યાં લાકડાની ચારેય બાજુ દિવાલ કરેલી હોય છે. લાકડાથી એમનું લાકડું હોય તેમને ચારેય સાઈડથી લગાવી દેવામાં આવે છે. બહુ ઊંચી નહીં, કારણ કે ડુક્કર જે છે એ દિવાલ કૂદી શકે નહીં, એટલે નાની નાની હોય એને ડુક્કરવાડો કહેવાય. શું કહેવાય? ડુક્કરવાડો. જેમ આપણે ઘેટા બકરાનો વાડો હોય તેવી રીતે. સિંહ ગુફામાં રહે છે. ગુફા કેવી હોય? તો કે પથ્થરમાં જે બનાવેલી હોય એને ગુફા કહેવાય. પથ્થરમાં જે જગ્યા હોય બાળકો અંદર અંદર તેને ગુફા કહેવાય. શું કહેવાય? ગુફા, જે તમને ચિત્રમાં બતાવેલી છે. ત્યાર પછી સસલું બખોલમાં રહે છે. બખોલ એટલે કે, તો કે કોઈ પણ ઢગલો હોય કે કોઈ પણ પાળા હોય કે કોઈ પણ ધૂળની ઢગલી હોય મોટી, એમાં અંદર જે બનાવેલું હોય ખોદી ખોદીને જે અંદર બનાવેલું હોય તેને બખોલ કહેવાય. શું કહેવાય? બખોલ. તેમને શું કહેવાય? બખોલ. ત્યાર પછી છે સાપ. તો કે સાપ દરમાં રહે છે. દર એટલે કે કોઈ પણ જગ્યાએ અંદર મોટી બધી જગ્યા કરી હોય અંદર જમીનમાં ને દર કહેવાય. શું કહેવાય? દર. તે ગમે ત્યાં હોઈ શકે. રાફડે જાઓ તો રાફડામાં પણ નાના નાના દર હોય છે, તેમાં સાપ પણ રહી શકે છે. સાપ દરમાંય રહે છે અને રાફડામાં પણ રહી શકે છે જોયું હોય તો. ઘેટા બકરા તો કે વાડામાં રહે છે, તો વાડો તો બધાએ જોયેલો જ હોય છે. મરઘી પાંજરામાં રહે છે, તો નાનું એવું અથવા તો મોટું પાંજરું હોય, જાળીવાળું હોય. પાંજરું કેવું હોય? જાળીવાળું. જાળીવાળું શા માટે હોય? કારણ કે તે શ્વાસ લઈ શકે એટલા માટે જાળીવાળું હોય છે. એ ચારે કોરથી પેક હોય છે, તેથી તે ઉડી ન શકે, તેથી તે બહાર ન વહી જાય, તેથી તેમને પૂરી દેવામાં આવે છે, તેને પાંજરું કહેવાય. ચકલી માળામાં રહે છે. ચકલી માળામાં રહે. માળો શાનો બનાવેલો હોય છે? તો કે ઘાસના તણાનો અથવા તો કોઈ પણ
સુકલ ઘાસ હોય, લીલું ઘાસ હોય, પાંદડા હોય, પાંદડામાં પણ પાંદડાનો પણ માળો બનાવી શકે છે. ત્યાર પછી જોઈએ મધમાખી મધપૂડામાં રહે છે. શું છે? મધમાખી મધપૂડામાં રહે છે. તો કે મધપૂડો એટલે શું? તો કે તમે જોયું જ હશે કોઈ પણ જગ્યાએ વૃક્ષ ઉપર યા તો બાર મકાનની દિવાલ ઉપર જે બનાવેલું હોય તેને બાળકો મધપૂડો કહેવામાં આવે છે. તેમાં ઝીણા ઝીણા સાર હોય છે, એટલે કે ઝીણા ઝીણા કાણા હોય છે. જો તમને અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે, દેખાય છે, તેમાં મધ હોય છે. મધમાખી ફૂલોમાંથી રસ લઈ આવે અને તે અહીંયા જમા કરે આપણી ભાષામાં. ત્યાં બધી માખીઓ ભેગી થાય છે, તેને મધપૂડો કહે છે. શું કહે છે? મધપૂડો. એટલે મધમાખી મધપૂડામાં રહે છે. કીડી રાફડામાં રહે છે. કીડીઓ રાફડામાં રહે છે. તો કે બાળકો, રાફડામાં કીડીઓ રહે છે. ત્યાર પછી છે કરોળીઓ. કરોળીઓ ઝાડામાં રહે છે. કરોળીઓ તેણે પોતે જ બનાવેલો હોય ઝાડો. કરોળીઓ ઝાડામાં રહે છે. ઉંદર દરમાં રહે છે. ઉંદર દરમાં રહે છે. વાંદરો ઝાડ પર રહે છે. એક ઝાડેથી બીજી ઝાડે, બીજા ઝાડેથી ત્રીજા ઝાડે તેમ હૂફ હૂફ કર્યા કરે. તો કે વાંદરો ઝાડ પર રહે છે. ત્યાર પછી છેલ્લું આપેલું છે ચિત્ર, માછલી પાણીમાં એટલે કે માળા જેવી રચનામાં રહે છે. માછલી ક્યાં રહે બાળકો? પાણીમાં. પાણીમાં માળા જેવી રચના કરેલી હોય છે, જે પથ્થરોમાં હોય છે. માછલી પાણીમાં રહે છે એટલે કે માછલી માળા જેવી રચનામાં રહે છે. તો બાળકો, આ હતા પ્રાણીઓના રહેઠાણ. તો નીચે તેમનું સ્વાધ્યાય આપેલું છે, તો આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણોના નામ આપેલા છે. શું આપેલું છે? પ્રાણીઓના અને તેમના રહેઠાણોના નામ આપેલા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અ વિભાગની સામે લખો. શું કહ્યું છે? કે બ વિભાગમાં જે જવાબ આપેલો છે તે સાચો જવાબ શોધીને અ વિભાગની સામે લખવાનો છે. જ્યાં ઉત્તર આપેલું છે ત્યાં લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલું ઘોડો, બીજું ઘેટું, ત્રીજું કીડી અને ચોથું સિંહ. સામે બ વિભાગમાં જોઈએ વાડો, ગુફા, તબેલો અને રાફડો. તો ઘોડો ક્યાં રહે? વાડામાં રહે, ગુફામાં રહે, તબેલામાં રહે કે રાફડામાં રહે? તો કે તબેલો. તો ઘોડાની સામે આપણે ઉત્તરમાં લખીશું તબેલો. લખો બાળકો તમે તમારી બુકમાં તબેલો. લખ્યું. ત્યાર પછી છે બીજું ઘેટું. તો કે ઘેટું વાડામાં રહે, ગુફામાં રહે કે તબેલામાં કે રાફડામાં? તો કે ઘેટો વાડામાં રહે છે. તો લખો વાડો, જે મેં લખીને તમને બતાવ્યું છે. ત્યાર પછી ત્રીજું આપેલું છે કીડી. કીડી રાફડામાં રહે છે. ક્યાં રહે છે? રાફડામાં. તો ત્યાં લખો રાફડો. ત્યાર પછી આપેલું છે સિંહ. તો
સિંહ ક્યાં રહે બાળકો? અને છેલ્લું જ બાકી રહ્યું છે ગુફા, તો કે સિંહ ગુફામાં રહે. તો લખો ગુફા. સાચા ઉત્તરો આપણે શોધીને લખ્યા. ત્યાર પછી છે બીજો પ્રશ્ન. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. હવે નીચે વાક્યો આપેલા છે તે ખોટા હોય તેમની સામે ખોટાની અને સાચા હોય તો સાચાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું, ઉંદર દરમાં રહે છે. તો કે સાચું, ઉંદર દરમાં રહે છે. તો ત્યાં સાચાની નિશાની કરો. મેં કરેલી જ બતાવેલી છે. ત્યાર પછી છે બીજું, કરોળિયો ઝાડામાં રહે છે. કરોળિયો ઝાડામાં રહે છે, સાચું કે ખોટું? સાચું, વેરી ગુડ. ત્યાર પછી ત્રીજું છે, સસલું બખોલમાં રહે છે. સસલું બખોલમાં રહે છે, સાચું કે ખોટું? તો કે સાચું, સસલું બખોલમાં રહે છે. ત્યાર પછી ચોથું, વાંદરો ડુક્કરવાડામાં રહે છે. વાંદરો ડુક્કરવાડામાં રહે છે. ચાલો બાળકો, આ વાક્ય સાચું છે કે ખોટું છે? ખોટું. વાંદરો ઝાડ પર રહે છે, તો આ વાક્ય છે એ ખોટું છે. તો તેમની સામે આપણે ખોટાની નિશાની કરીએ. ત્યાર પછી પાંચમું આપેલું છે, મધમાખી. શું આપેલું છે? મધમાખી માળામાં રહે છે. મધમાખી માળામાં રહે છે. બાળકો, આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો કે ખોટું, મધમાખી મધપુડામાં રહે છે. તો પાંચમા વાક્યની સામે ખોટાની નિશાની આપણે કરશું, જે મેં કરીને બતાવેલી છે. ત્યાર પછી છઠ્ઠું છે, ગાય કોટડીમાં રહે છે. ગાય કોટડીમાં રહે છે, તો કે ખોટું. આ વાક્ય ખોટું છે. કૂતરો કોટડીમાં રહે છે, ગાય કોડમાં રહે છે. તો કે ગાય કોડમાં રહે છે, તેથી આ વાક્ય ખોટું છે. ત્યાર પછી સાતમું જોઈએ, કે મરઘી દરમાં રહે છે. મરઘી દરમાં રહે છે. તો દરમાં કોણ રહે બાળકો? સાપ. તો મરઘી ક્યાં રહે છે? મરઘી ક્યાં રહે બાળકો? તો કે મરઘી ખડા એટલે કે પાંજરામાં રહે છે. તો સાતમું વાક્ય પણ આપણે ખોટું છે. ત્યાર પછી આપેલું છે માછલી. તો કે માછલી પાણી માળા જેવી રચનામાં રહે છે, સાચું કે ખોટું બાળકો? સાચું, વેરી ગુડ. તો બાળકો, આ હતા વિધાનો, સાચા કે ખરા ખોટા. તો આપણે એમની સામે સાચા વાક્યની સામે સાચી અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરી. તો બાળકો, આ હતું તમારું ચેપ્ટર નંબર 15, પ્રાણીઓના રહેઠાણ, એટલે કે પાઠ 15, પ્રાણીઓના રહેઠાણ. મજા આવી બાળકો? વેરી ગુડ. તો બાળકો, હવે આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર નંબર 16 જોઈએ, પ્રાણીઓના અવાજ. પહેલાં આપણે શું જોયું બાળકો? પ્રાણીઓના બચ્ચા, ત્યાર પછી પ્રાણીઓના રહેઠાણ જોયા, અને હવેના વિડીયોમાં આપણે પ્રાણીઓના અવાજ વિશે આપણે વાત કરીશું. તો ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.